हेलो गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आई एम मनीषा मालाणी फ्रॉम ज्ञान मंजरी विद्यापीठ महुआ। वीडियो लेक्चर में हूँ आपनों हार्दिक स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, आज आप चैप्टर नंबर 3 अभ्यास करीशू। चैप्टर नंबर 3 छे स्वस्थवृतम समाचर। सारा स्वास्थ्यनु आचरण कर। तो महाकवि कालिदासे कुमार संभवमां पांचमा सर्गमां एक प्रसंगमां कह्युं छे। कालिदास छे ए कुमार संभवना पांचमा सर्गनी अंदर कहे छे के धर्म करवा माटेनुं सौथी प्रथम जो कोई साधन होय तो ए आपणुं शरीर छे। तो आनो आशय ए छे के माणस पासे धर्म करवा माटे भले घणी बधी वस्तुओ उपलब्ध होय, पण जो तेनी पासे स्वस्थ शरीर न होय तो पेली बधी वस्तुओ छे ए नकामी छे। माणस पासे धर्म करवा माटे एक शरीर छे एमनी पासे छे, तो धर्म करवा माटेनी वस्तुओ घणी बधी उपलब्ध होय पण जो एमनी पासे योग्य स्वस्थ शरीर न होय तो बधी ज वस्तुओ छे ए नकामी छे, योग्य नथी। तो માણસનું શરીર સ્વસ્થ રહે એ માટે કેટલાક ઉપાયો કરવાના રહે છે, આપણું શરીર સ્વસ્થ રહે એ માટે આપણે કેટલાક ઉપાયો કરવાના છે। એક કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા। તો સૌથી મહત્વનું જો કોઈ સુખ હોય તો સ્વસ્થ શરીર, જો સ્વસ્થ શરીર ન હોય તો બીજા બધા જ સુખો છે એ આપણે યોગ્ય રીતે માણી શકીએ નહીં। तो आ उपयोग में दिनचर्या पण एक छे, तो आपणी जे दिनचर्या छे ए पण एक महत्वनी छे। तो માણસની दिनचर्या जे छे सारी होय तो तेनुं स्वास्थ्य सारूँ रहे। तो आपणी दिनचर्या जो योग्य होय तो आपणुं स्वास्थ्य छे ए सारूँ रहे। तो आयुर्वेद शास्त्रना प्राचीन विद्वानों अने आधुनिक चिकित्सा विज्ञानना ख्यातना विद्वानों आ बाबतमां समान रीते सम्मत छे। कई बाबतनी अंदर? के आपणी दिनचर्या जो सारी होय तो आपणुं स्वास्थ्य पण सारूँ रहे। तो आ प्रस्तुत पाठनी अंदर માનવીની આદર્શ દિનચર્યા આલેખવામાં આવી છે। તો આ જે આપણે ચેપ્ટર નંબર 3 જોવાનું છે એમની અંદર માણસની માનવીની જે આદર્શ દિનચર્યા છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ દિનચર્યા માત્ર ખાવા પીવા ઉઠવા બેસવા ચાલવા સુવાની બાબતોનો જ સમાવેશ થતો નથી। તો આજે કંઈ દિનચર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એની અંદર માત્ર ખાવા પીવા બેઠવા ચાલવા અને સુવાની બાબતોનો સમાવેશ થયો નથી। તો પરંતુ માનવ જીવનના ઉત્તમ નૈતિક આદર્શ મનાતા સજ્જન સંગતિ સારા માણસનો સાથ લેવાનો છે, ગુરુજનો પ્રત્યેનો સાદર વ્યવહાર, જે ગુરુજી છે એમની સાથે યોગ્ય વ્યવહાર કરવાનો છે, વિદ્યા પ્રાપ્તિ માટે સતત ઉદ્યમશીલતા, વિદ્યા પ્રાપ્તિ માટે સતત મહેનત કરવાની છે, ઉદ્યમશીલ રહેવાનું છે, સત્યનું પરિપાલન, હંમેશા સત્યના રસ્તા પર ચાલવાનું છે। તો જેવા સદગુણો પણ દિનચર્યાના અંગ માનવામાં આવ્યા છે તો આ પણ દિનચર્યાના અંગ માનવામાં આવ્યા છે। આપણને એવું થાય કે દિનચર્યા એટલે શું, સવારે ઊઠીએ બેસીએ ચાલીએ પીએ ખાઈએ સૂઈએ, તો માત્ર આ વસ્તુનો જ સમાવેશ નથી આપણી દિનચર્યાની અંદર, પણ સજ્જન સંગતિ, આપણે કેવા માણસ સાથે હળીએ મળીએ છીએ, બેસીએ વાતો કરીએ છીએ, ગુરુજનો પ્રત્યેનો આપણો આદરભાવ કેવો છે, વિદ્યા પ્રાપ્તિ કરવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ, સત્યનું પાલન કરીએ છીએ કે નહીં, તો આ બધી જ વસ્તુનો દિનચર્યાની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે। સ્વસ્થ વૃતમ સમાચર, સ્વસ્થ આચરણ કર। આપણે આગળ શ્લોક જોઈએ। બાલા ઉતિષ્ઠ શૈયાતઃ, બાલ એટલે કે બાળક, ઉતિષ્ઠ એટલે કે ઊઠ, શૈયાતઃ એટલે કે પથારીમાંથી, તો અહીંયા બાળકને કહેવામાં આવે છે કે અરે ઓ બાળક, હે બાળક તું પથારીમાંથી ઊઠ। બાલ ઉતિષ્ઠ શૈયાતઃ, બાળક તું પથારીમાંથી ઊઠ।
स्वस्थवृतम समाचर, स्वस्थवृतम समाचर, स्वस्थ आचरण कर, स्वस्थ आचरण कर। स्मर जगत विधातारम, स्मर जगत विधारम, जगत विधातारम मतलब जे जगतना सर्जनहार छे, जेमणे आ जगतनी उत्पत्ति करी छे, सर्जन कर्युं छे ए, तो स्मर એટલે કે એમનું સ્મરણ કર। હે બાળક તું પથારીમાંથી ઊઠ, ઊઠીને તું ભગવાનનું સ્મરણ કર। તતઃ શુદ્ધમ જલમ પીબ, તો ત્યાર પછી તું, તતઃ એટલે ત્યાર પછી, શુદ્ધમ, શુદ્ધમ એટલે કે શુદ્ધ, જલમ પીબ, જલમ એટલે કે પાણી, પીબ એટલે પી, ત્યાર પછી તું શુદ્ધ પાણી પી। હે બાળક તું પથારીમાંથી ઊઠ, स्वस्थ आचरण कर, जगतना सर्जनहार परमेश्वर ईश्वर भगवान ने तू याद कर, एमनु स्मरण कर, पछी तू चोखू पानी पी, शुद्ध पानी पी। शतम पदानी निष्क्रम्य शोषार्थ गच्छ सत्वरम, शतम पदानी, शतम एटले के सो, पदानी एटले के डगला ચાલીને, નિષ્ક્રમ્ય શોષાર્થ ગચ્છ સત્વરમ, તો તું શોષ ક્રિયા માટે ઝડપથી જા, તો સો ડગલા બહાર ચાલી અને શોષ ક્રિયા માટે ઝડપથી જા, સત્વરમ, સત્વરમ એટલે કે ઝડપથી જા। ફેનિલેન કરો કૃત્વા, ફેનિલેન એટલે કે સાબુ, કરો એટલે કે બંને હાથ, કૃત્વા શુદ્ધો, શુદ્ધો એટલે કે સાફ કર, તો સાબુ વડે તારા બંને હાથ છે એ સાફ કર। વ્યાયામાચર, ત્યાર પછી તું વ્યાયામનું આચરણ કર, મતલબ તું કસરત કર, તું કસરત કર। હે બાળક તું પથારીમાંથી ઊઠ, ભગવાનને યાદ કર, ત્યાર પછી તું ચોખ્ખું પાણી પી, સો ડગલા ચાલીને શ્વાસક્રિયા માટે ઝડપથી જા, સાબુ વડે તારા બંને હાથ તું સાફ કર અને ત્યાર પછી તું કસરત કર। તેલ મર્દય કાયેત્વમ, તેલ મર્દય કાયેત્વમ, તેલ એટલે કે ઓઇલ, તેલ મર્દય એટલે કે તું માલિશ કર, કાયે એટલે કે તારા શરીર ઉપર, ત્વમ તતઃ, તો તું શરીર પર તેલનું માલિશ કર। તતઃ સ્નાનમ સમાચરઃ, તતઃ એટલે કે ત્યાર પછી, સ્નાનમ સમાચરઃ, સ્નાન કર, તો તું તારા શરીર પર તેલથી માલિશ કર, ત્યાર પછી તું સ્નાન કર। યથાવિધિ જલેનેવ, યથાવિધિ એટલે કે યોગ્ય વિધિ અનુસાર, જલેનેવ એટલે કે પાણી વડે, વસ્ત્રમ એટલે કે તારા જે કપડાં છે એ, સ્વયં પ્રધાવય, યોગ્ય વિધિ અનુસાર તું એમને સાફ કર દો, તો તું શરીર પર તેલનું માલિશ કર, ત્યાર પછી સ્નાન કર અને યોગ્ય વિધિ અનુસાર તું તારા કપડાં સાફ કર, કપડાં બરાબર દો। તો અહીંયા બાળકને શું કહેવામાં આવે છે કે હે બાળક તું પથારીમાંથી ઊઠ, ભગવાનનું સ્મરણ કર, ત્યાર પછી તું શુદ્ધ પાણી પી। ત્યાર પછી શું કરવાનું કહે છે બીજા શ્લોકની અંદર કે હે બાળક તું સો ડગલા ચાલીને શ્વાસક્રિયા માટે જા અને તારા જે બંને હાથ છે એ સાબુથી સાફ કર અને ત્યાર પછી તું કસરત કર। ત્યાર પછી તેલ વડે તું તારા શરીર પર માલિશ કર, ત્યાર પછી સ્નાન કર અને તારા જે કાંઈ કપડાં છે તારી જાતે યોગ્ય વિધિસર તું સાફ કર એમને ધો। પૂર્વાભિમુખાસીનઃ કુરુ સંધ્યા વિધિમ, પૂર્વાભિમુખાસીનઃ એટલે કે પૂર્વ દિશા તરફ તું તારું મુખ રાખીને, કુરુ સંધ્યા વિધિમ તું સંધ્યાકાળની ઉપાસના કર, સંધ્યા વિધિમ એટલે કે જે સવાર અને સાંજની પ્રાર્થના છે એ, તો તારું મુખ છે પૂર્વ દિશા તરફ રાખ અને પ્રાર્થના કર, ઉપાસના કર। તથા વંદસ્વ પિતરો, પિતરો એટલે કે માતા અને પિતા, વંદસ્વ એટલે કે વંદન કર, ત્યાર પછી તું તારા માતા અને પિતાને વંદન કર। નિત્યમ પ્રાતરાશમ અશાનચ, નિત્યમ એટલે કે દરરોજ, હંમેશા,
तो हमेशा तारा माता पिता ने वंदन कर, प्रणाम कर। प्रातराशम अशान च, त्यार पछी तू प्रातराशम एटले के सवारनो अशान च नास्तो कर। तो पूर्व दिशा तरफ मुख राखी अने संध्या उपासना कर, संध्याकाळनी उपासना कर, अने हमेशा तारा माता पिता ने तू वंदन कर, नमन कर, अने त्यार पछी सवारनो नास्तो कर। पाठशालां समं मित्रेह गच्छ, पाठशालां एटले के स्कूल निशाळ, समं मित्रेह, समं एटले के साथे, मित्रेह एटले के मित्रनी साथे, गच्छ एटले के जा, त्यार पछी तू तारा मित्र साथे स्कूल जा, निशाळे जा। पाठं तथा पठ, अने पाठ वाच, त्यां जई अने तू भण। एवं समादिशत पुत्रं तातः पुत्र हिते रतः, पुत्र हिते रतः एटले के पुत्रना हितमां रचिया पचिया, तातः एटले के पिताए, पुत्रं एटले के पुत्रने, समादिशत एटले के उपदेश आप्यो। तो पुत्रना हितमां रचिया पचिया रहेला पिताए पुत्रने उपदेश आप्यो। तो पिता छे पुत्रने उपदेश आपे छे, क्यों उपदेश आपे छे, કે તું મિત્ર સાથે સ્કૂલ જા અને પાઠ ભણ, પાઠ વાંચ। પાઠશાલાં સમં મિત્રેહ ગચ્છ, પાઠં તથા પઠ, તું તારા મિત્ર તારા ફ્રેન્ડ્સની સાથે સ્કૂલ જા અને પાઠ ભણ, લર્ન લેસન। એવં સમાદિશ્યત પુત્રં તાતઃ પુત્ર હિતે રતઃ, તો પુત્રના હિતમાં રચ્યા પચ્યા પિતાએ પુત્રને ઉપદેશ આપ્યો। આ શ્લોકની અંદર પિતા છે પુત્રને ઉપદેશ આપે છે, કયો ઉપદેશ આપે છે, કે તું તારા મિત્ર સાથે સ્કૂલ જા અને ત્યાંથી તું પાઠ ભણ। ત્યજ દુર્જન સંસર્ગ, ત્યજ દુર્જન સંસર્ગ, ત્યજ એટલે કે તું છોડી દે, દુર્જન સંસર્ગ જે દુષ્ટ માણસ છે એનો સંગ, એનો સાથ તું છોડી દે, જે લોકો ખરાબ છે એની સાથે તું રહેવાનું છોડી દે। ભજ સાધુ સમાગમમ, ભજ સાધુ સમાગમમ, તો જે સજ્જન માણસ છે એની તું સોબત કર। અહીંયા કઈ વસ્તુ કહેવામાં આવે છે, કે જે દુષ્ટ લોકો છે એનો સાથ તું છોડી દે, અને જે કાંઈ સજ્જન માણસ છે, યોગ્ય માણસ છે એનો સાથ તું કર। એક કહેવત છે ને, જેવો સંગ તેવો રંગ, આપણે જેવા માણસ સાથે રહેશું એવો રંગ આપણને લાગશે। એટલા માટે દુર્જન દુષ્ટ લોકો છે એમનો તું સાથ છોડી દે અને સજ્જન માણસની તું સોબત કર। ત્યજ દુર્જન સંસર્ગ ભજ સાધુ સમાગમમ, કુરુ પુણ્ય મહોરાત્રમ, મહોરાત્રમ એટલે કે રાત અને દિવસ, પુણ્ય કુરુ પુણ્ય કર, તો રાત અને દિવસ તું પુણ્ય કર, મતલબ તું સારા કાર્યો કર। સ્મર નામ હરેહ સદા, સદા એટલે કે હંમેશા, હરેહ એટલે કે હરિના નામનું, સ્મર એટલે કે સ્મરણ કર, તો હંમેશા હરિના નામનું સ્મરણ કર, તારા મગજની અંદર સારા વિચારો જ આવવા જોઈએ, હંમેશા હરિના નામનું સ્મરણ કરવાનું છે, જેવો આચાર એવો વિચાર, તો વિચારો આપણે સારા રાખવાના છે, હંમેશા હરિના નામનું સ્મરણ કરવાનું છે। કુરુ પુણ્ય મહોરાત્રમ સ્મર નામ હરેહ સદા, તો રાત અને દિવસ પુણ્યનું તું કામ કર, સારા કાર્ય કર, અને તું હરિના નામનું સ્મરણ કર। પ્રવિચાર્યોતરમ દેયમ, પ્રવિચાર્યોતરમ દેયમ, વિચારીને જ જવાબ આપવાનો છે, પ્રવિચાર્યો એટલે કે પહેલાં વિચારીને, ઉત્તરમ દેયમ, ઉત્તરમ એટલે કે જવાબ આપવાનો છે, તો વિચારી વિચાર કરીને જ આપણે જવાબ આપવાનો છે। ન વદેહ કવચિત, ન વદેહ ક્યારે બોલવાનું નથી, કવચિત વિચાર્યા વગર ક્યારે પણ બોલવાનું નથી। પ્રવિચાર્યો તરમ દેયમ સહસા ન વદેહ કવચિત, પાકો વિચાર કરીને જ જવાબ આપવાનો છે, ક્યારેય પણ વગર વિચારીએ બોલવાનું નથી।
શત્રુરપિહ ગુણાહ ગ્રાહ્યા, શત્રુરપિહ જે કંઈ આપણા દુશ્મન છે, શત્રુ છે, એમના પણ ગુણાહ ગ્રાહ્યા, એમના જે કંઈ ગુણો છે સારા એ સ્વીકારવાના છે. આપણા દુશ્મન ભલે હોય પણ એવું નથી કહેવાનું કે આ એમના ગુણો છે ખરાબ છે. જો સારી બાબત હોય તો એમની સ્વીકારવાની છે આપણે. દોષાસ ત્યાજ્યા ગુરુરપિહ, દોષાસ ત્યાજ્યા ગુરુરપિહ, ગુરુ એટલે કે ગુરુના, અપી એટલે પણ, તો ગુરુના પણ દોષાસ ત્યાજ્યા, એના જે કાંઈ દોષ છે એનો ત્યાગ કરવાનો છે. કોઈ પણ માણસ છે પરિપૂર્ણ નથી, ગુરુથી પણ ક્યારેક ભૂલ થાય, તો એના જે કાંઈ દોષ છે એનો ત્યાગ કરવાનો છે. તો આ શ્લોકની અંદર શું કહેવામાં આવે છે કે પાકો વિચાર કરીને જ બોલવાનું છે, વિચાર કર્યા વગર ક્યારેય બોલવાનું નથી. અને જે કાંઈ શત્રુ છે એના ગુણોને પણ આપણે ગ્રહણ કરવાના છે, અને ગુરુજી છે એમનામાં જે કાંઈ દોષ હોય એનો ત્યાગ કરવાનો છે. જે કાંઈ સારી બાબતો એમનામાં છે એ આપણે ગ્રહણ કરવાની છે. ધ્યેયમ સનાતનમ બ્રહ્મ, ધ્યેયમ સનાતનમ બ્રહ્મ, હેયમ દુઃખમ અનાગતમ. તો શાશ્વત પરમ તત્વનું ધ્યાન ધરવાનું છે, અને ધ્યેયમ સનાતનમ બ્રહ્મ એટલે કે શાશ્વત જે પરમ તત્વ છે એનું ધ્યાન ધરવાનું છે. હેયમ દુઃખમાં અનાગતમ, જે ન આવેલા દુઃખો છે એનો ત્યાગ કરવાનો છે. દુઃખ જે સામેથી નથી આવતા એને આપણે સ્વીકારવાના નથી, મતલબ ખોટી રીતે આપણે દુઃખી થવાનું નથી. કાયિકમ સુખમાં દેયમ, કાયિકમ સુખમાં દેયમ, જે શરીર સંબંધી સુખ છે એનો આપણે સ્વીકાર કરવાનો છે. ન આવેલા દુઃખથી આપણે દુઃખી નથી થવાનું, અને શરીરરૂપી જે કંઈ સુખ છે એમને સ્વીકારવાનું છે. વિધેયમ જનસેવનમ, હંમેશા આપણે લોકોની સેવા કરવાની છે. જનસેવનમ એટલે કે લોકોની સેવા કરવાની છે. તો શાશ્વત પરમ તત્વનું ધ્યાન ધરવાનું છે, ન આવેલા દુઃખનો ત્યાગ કરવાનો છે, શરીર સંબંધી જે કાંઈ સુખ છે એમને સ્વીકારવાનું છે, અને લોકોની સેવા કરવાની છે. તો વિદ્યાર્થી આપણે ટિપ્પણનો અભ્યાસ કરીએ. ફેનિલહ મતલબ સાબુ, કરહ મતલબ હાથ, કાયહ મતલબ આપણું જે શરીર, સંધ્યાવિધિહ મતલબ સવાર અને સાંજની જે પ્રાર્થના છે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ એ, ત્યાર પછી પ્રાતરાશ એટલે કે સવારનો નાસ્તો, તાતહ એટલે કે પિતા, વૃતમ, વૃતમ એટલે કે જે આપણો વ્યવહાર આપણું આચરણ છે એ, શતમ એટલે કે 100 ડગલા ચાલીને જે શ્વાસક્રિયા માટે જવાનું છે એ, પદમ એટલે કે ડગલું પગલું, તેલમ એટલે કે તેલ, પુણ્યમ એટલે કે સત્કર્મ સારા કાર્ય, બ્રહ્મ એટલે કે પરમ તત્વ પરમેશ્વર, શુદ્ધમ જલમ એટલે કે ચોખ્ખું પાણી, સનાતનમ, સનાતનમ એટલે કે જે કાયમી જે શાશ્વત છે એ, અનાગતમ એટલે કે ન આવેલા, આપણે ન આવેલું દુઃખને સ્વીકારવાના નથી, કાયિકમ એટલે કે શરીરને લગતું સુખ જે છે એ, રતહ એટલે કે એમાં રચ્યો પચ્યો તલ્લીન જે છે એ, શૈયાતહ એટલે કે પથારીમાંથી બેડ, યથાવિધિ એટલે કે યોગ્ય વિધિ પ્રમાણે વિધિ અનુસાર, તથા એટલે કે તે પ્રમાણે તે અનુસાર, સમમ એટલે કે સાથે, એવમ એટલે કે આ રીતે, સદા એટલે કે હંમેશા, સહસા એટલે કે અચાનક, કવચિત એટલે ક્યાંક, નિષ્ક્રમ્ય એટલે કે નીકળીને ચાલીને, કૃત્વા કરીને, પ્રવિચાર્ય એટલે કે બરાબર વિચાર કરીને, પાકો વિચાર કરીને જ, દેયમ એટલે કે આપવું જોઈએ, ગ્રાહ્યા એટલે કે એમને ગ્રહણ કરવા જોઈએ, ત્યજ્યા એટલે કે એમનો ત્યાગ કરવો જોઈએ, ધ્યેયમ એટલે કે ધ્યાન કરવું જોઈએ, હેયમ એટલે કે એમને છોડી દેવું જોઈએ, આદેયમ એટલે કે લેવું જોઈએ એમાંથી જે કાંઈ લેવાલાયક હોય તે, વિધેયમ, વિધેયમ એટલે કે વિધાન કરવું જોઈએ એમનું, સ્વાધ્યેય જોઈએ,
अध्योलिखितेभ्यः विकल्पेभ्यः समुचितं उत्तरं चिनुत। एमसीक्यू आप्या छे, साचो जवाब तमारे लखवानो छे। बालः किं समाचरेत, बालः किं समाचरेत, उत्तरं स्वस्थवृतं, स्वस्थवृतं। किं कृत्वा स्नानं समाचरेत, किं कृत्वा स्नानं समाचरेत, शुं करीने स्नान करवुं जोईए, तो उत्तरं तेलमर्दनं, तेलनुं मालिश करी अने स्नान करवानुं छे। त्वं मित्रेह पाठशालां गच्छ, त्वं मित्रेह पाठशालां गच्छ, तारा मित्रनी साथे तारे स्कूले जवानुं छे। समम एटले के साथे। शत्रुरपि गुणाः, उत्तरं ग्राह्याः, तो तारा जे शत्रु छे, दुश्मनों छे, एना गुणों ने पण तारे ग्रहण करवाना छे। जनेह किं ध्येयं, लोकोए कोनुं ध्यान करवानुं छे, तो उत्तरं ब्रह्मः, जे सनातन ब्रह्म छे एमनुं तारे ध्यान करवानुं छे। कथम आसीने संध्योपासना करणीयः, तो कई दिशामां बेसीने तारे संध्योपासना करवानी छे, तो पूर्वाभिमुखेन, उत्तरं पूर्वाभिमुखेन, पूर्व दिशा तरफ तू मुख राखी अने सवार सांजनी तू प्रार्थना कर, संध्योपासना। एकवाक्येन संस्कृत भाषायां उत्तरत, एक वाक्यनी अंदर संस्कृत भाषामां क्वेश्चन आंसर। प्रातः काले कं स्मरेत, तो सवारना समये तारे कोनुं स्मरण करवानुं छे। प्रातः काले जगत विधातारं स्मरेत, जगतनो जे कंई सर्जनहार छे एनुं तारे स्मरण करवानुं छे। कीदृशं जलं पिबेत, तारे केवुं पाणी पीवानुं छे। शुद्धं जलं पिबेत, केवुं पाणी पीवानुं छे, शुद्ध पाणी पीवानुं छे। कीदृशः तातः पुत्रं समादिश्यत, तो कीदृशः, केवा पिताए पुत्रने उपदेश आप्यो। पुत्र हितेरतः, पुत्रना हितमा रच्या पच्या, तातः पुत्रं समादिश्यत, तो पुत्रना हितमा रच्या पच्या पिताए पुत्रने आदेश आप्यो। कस्य संसर्ग त्यजेत, कोनो साथ तारे छोड़ी देवानो छे, तो दुर्जनस्य संसर्ग त्यजेत, जे काई दुर्जन लोको छे एनो साथ तारे छोड़ी देवानो छे। किं कृत्वा उत्तरं देयं, कई रीते तारे जवाब आपवानो छे, तो प्रविचार्य अथवा सम्यक चिंतयित्वा उत्तरं देयं, तारे विचार करीने ज जवाब आपवानो छे, विचार्य वगर बोलवानुं नथी। पुरुष वचनानुसारं धातुरूपे ह रिक्तस्थानानि पूर्यत, तो वचन प्रमाणे तमारे अहीं फिल इन द ब्लैंक्स, ब्लैंक्स एवो फिल करना है। तो गच्छानि, गच्छाव, गच्छाम, धोरण नवनी अंदर आपणे टेबल जोयुं हतुं, आनी, आव, आम, ही, तम, त, तू, ताम, अंतु, तो ए प्रमाणे तमारे खाली जग्या छे पूर्ण करवानी छे। तो गच्छानी, गच्छाव, गच्छाम, गच्छ, गच्छतम, गच्छतु, गच्छतु, गच्छताम, गच्छन्तु। एकवचनम, द्विवचनम, बहुवचनम, वंदे, वंदावहे, वंदामहे, वंदस्व, वंदेथाम, वंदध्वम, वंदताम, वंदेताम, वंदताम, तो उत्तम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष। वचनानुसारं शब्दरूपेभ्यः रिक्तस्थानानि पूर्यत, तो अहीं वचन प्रमाणे तमारे ब्लेंक्स छे ए खाली जग्या पूरवानी छे। तो एकवचनम, द्विवचनम, बहुवचनम। गुरोः, गुरुभ्याम, गुरुभ्यः, गुरोः, गुरवोः, गुरुणां, मित्रेण, मित्राभ्याम, मित्रेह, काये,
काययोः कायेषु, वस्त्रं वस्त्रे वस्त्राणि। तो विद्यार्थी मित्रों, आपणे जे काही क्वेश्चन आंसर अहीं सोल्व कर्या छे ए बधा ज तमारे टेक्स्टबुकनी अंदर फिलअप करवाना छे। थैंक यू।